ઓકે કિડ્સ, આજે આપણે એક સરસ મજાનો ટોપિક શીખવાનો છે, જેનું નામ શું છે ખબર છે? જાતિ ઓળખો. ફોર્થ અને ફિફ્થ ગ્રેડ બાળકોને ઓલરેડી આવે છે જાતિ ઓળખો, રાઈટ? તો એના માટે છે થોડું રિવિઝન છે. થર્ડ ગ્રેડ બાળકો માટે શું છે? આપણે નવી જ રીતે શીખવાનું છે, રાઈટ? ફર્સ્ટ ટાઈમ આપણે શીખીએ છીએ, બરાબર? તો તમને એમ થશે કે દીદી જાતિ ને આ બધું છે શું, રાઈટ? તો જાતિ એટલે કે શું કે ત્રણ લિંગ, માનો કે છોકરો છોકરી, છોકરો ને છોકરી બંને શું થઈ ગઈ? અલગ અલગ જાતિ થઈ ગઈ, રાઈટ? પુરુષ અને સ્ત્રી, અને ત્રીજી છે એ નાન્યતર જાતિ, રાઈટ? કે જે પુરુષ અને સ્ત્રી બંને ન હોય એવું, એટલે કે નાન્યતર જાતિ, રાઈટ? તો આપણે છે ને જાતિ ઓળખવાની છે, જાતિ શીખવાની છે. સૌથી પહેલા તો કે જાતિ એટલે કે તમને ખબર પડી જાય કે આ છોકરો છે આ છોકરી છે, ખબર પડી જાય ને? તો જો છોકરો જે હોય ને એને આપણે ગુજરાતી ભાષામાં જે આપણે જાતિ શીખીએ ને એને નર જાતિ કહેવાય. શું કહેવાય? નર જાતિ. અને એને શું કહેવાય બીજું? પુલ્લિંગ કહેવાય. શું કહેવાય? પુલ્લિંગ. એ જ રીતે નારી જાતિ, કોઈ પણ ફિમેલ હોય તો એના માટે કઈ જાતિ વપરાય? નારી જાતિ. એને બીજું શું કહેવાય? સ્ત્રીલિંગ કહેવાય. શું કહેવાય? નારી જાતિ. અને બીજું શું કહેવાય? એને સ્ત્રીલિંગ કહેવાય, બરાબર? અને ત્રીજી છે એ નાન્યતર જાતિ, એને નપુંસકલિંગ કહેવાય. થર્ડ ગ્રેડ સ્ટુડન્ટને નાન્યતર જાતિ છે એ અત્યારે શીખવાની નથી, ફોર્થ અને ફિફ્થ ગ્રેડને આવે છે. પણ હું તમને સમજાવું છું થર્ડ ગ્રેડ કિડ્સના, પણ તમને સમજાય જ જશે. પણ અત્યારે આપણે બેસિક નર જાતિ અને નારી જાતિ, બરાબર? અને ફોર્થ ફિફ્થ ગ્રેડ છે એ સિક્સ નાન્યતર જાતિ, એમને આવે છે એટલા માટે, બરાબર છે? ઓકે કિડ્સ, તો છે ને સૌથી પહેલા તો આપણને ખબર કઈ રીતે પડે કે આ શબ્દ છે એની જાતિ કઈ છે? આપણે કેટલા બધા શબ્દો બોલતા હોય, આપણને ખબર કેમ પડે કે આની જાતિ નાન્યતર જ થાય, આની જાતિ છે એ નારી જાતિ જ થાય, આની જાતિ છે એ નર જાતિ કેવી રીતે થાય? તમને એવી રીતે હું પૂછું કે ચાલો આ શબ્દ છે એની તમે જાતિ ઓળખો, તો તમને એમ થાય પણ દીદી અમને કેમ ખબર પડે કે આની જાતિ કઈ છે? તો એના માટે કઈ ટ્રિક છે આપણી પાસે? શું ટ્રિક છે ખબર છે? આ બધા નર જાતિ, નારી જાતિ ને નાન્યતર જાતિ એ ત્રણેયનો છે ને કીવર્ડ છે. શું છે? ત્રણેયનો એક કીવર્ડ છે કે એ ત્રણેય શબ્દ છે ને એ આપણે એને પૂછીએ ને તો એની જાતિ કહી દે. આ મેજિક વર્ડ્સ છે આપણી પાસે. શું છે? મેજિક વર્ડ્સ છે. એ ત્રણેયથી આપણે પ્રશ્ન પૂછીએ ને, ત્રણેય જે શબ્દો આપેલા છે ને એનાથી આપણે પ્રશ્ન પૂછીએ ને તો શબ્દ છે ને જાતે જાતે કહી દે કે મારી જાતિ આ છે. કેવી રીતે ખબર છે? તમને કેમ લાગે છે દીદી કે એવું કેવી રીતે જાદુ થાય? એવી રીતે કરવો જાદુ આપણે બધે કરવો છે ને? તો સૌથી પહેલા છે ને હે આ નર જાતિ છે ને એનો વર્ડ છે ને કેવો છે? શું છે? નર જાતિનો વર્ડ શું છે? કેવો, બરાબર? નારી જાતિનો વર્ડ છે ને એ કેવી છે? નારી જાતિનો મેજિક વર્ડ શું છે? કેવી છે? અને નાન્યતર જાતિનો મેજિક વર્ડ કેવું છે, બરાબર? હવે ત્રણેયના આપણે મેજિક વર્ડ્સ છે ને એ ખાસ યાદ રાખી લેવાના, બરાબર? આનો કેવો, આની કેવી અને આનું કેવું, બરાબર? તો ત્રણેયના શબ્દ છે તમે યાદ રાખી લીધા. નર જાતિનો વર્ડ શું છે? કેવો. નારી જાતિનો વર્ડ કેવી અને નાન્યતર જાતિનો વર્ડ કેવું. તમને નર જાતિમાં શું હશે? બધા મેઇન પર્સન હશે, કેવો આવશે? નર જાતિમાં આવશે, રાઈટ? ફિમેલ હશે સેમ આવશે નારી જાતિમાં, રાઈટ? અને જે છે એને આપણે જાતિ ઓળખી ન શકીએ કે આ શું છે, કેવી રીતે આપેલું છે, બધાને આપણે નાન્યતર જાતિમાં લેશું, બરાબર? જો હવે છે ને આપણે બધા વર્ડને પ્રશ્ન પૂછીએ કે ચાલ બોલ તારી જાતિ કોઈ છે, બરાબર? શું પૂછશું? આ બધા વર્ડ્સને આપણે પ્રશ્ન પૂછશું કે ચાલ તારી જાતિ તો ઓળખાવ તું, બરાબર? તો જો આપણે છે ને છોકરો, તો છોકરો તો તમને ખબર પડી જાય કે એ નર જાતિમાં આવે, પણ એને જો હું પ્રશ્ન પૂછું ને કેવો છોકરો, રાઈટ? કેવો છોકરો, તો કેવો પૂછવાથી શું માઇન્ડની જાતિ મળી ગઈ કે આની જાતિ નર છે, બરાબર? તો કેવો પ્રશ્ન પૂછશું ને તો આપણને ખબર પડી જશે. પણ હું આને આ શબ્દ છે એ આ જાતિમાં યુઝ કરું તો કેવો છોકરી, તો એ આપણને યોગ્ય લાગશે કે આ છોકરી કેવો છે?
આપણે સાંભળવું બરાબર લાગે છે નથી સાંભળવું બરાબર લાગતું ને પણ હું એની જગ્યાએ ઉભો છું કે કેવી છોકરી તો એ તમને સમજાઈ જશે કે યસ છોકરી હોય એની પાછળ હંમેશા કેવી જ લાગે બરાબર તો આ રીતે તમને આઈડિયા આવે જશે કે આપણે બોલશું ને એના ઉપરથી આપણને આઈડિયા આવે જશે કે એની જાતિ કોઈ છે બરાબર કોઈ છોકરો હોય તો આપણે એને કેવો એવી રીતે કોઈ કેવી ન કહીએ બરાબર તો આ રીતે કેવો પૂછવાથી આપણને રર જાતિ મળશે અને કેવી પ્રશ્ન પૂછવાથી તારી જાતિ મળશે જો બીજો શબ્દ આપણે જોઈએ દેડકો હવે એને આ પ્રશ્ન પૂછીએ દેડકો કેવો દેડકો કેવો તો એ આપણને સાંભળવું શું લાગે છે બરાબર લાગે છે પણ આ જ દેડકાને હું કેવી વડે પ્રશ્ન પૂછું દેડકો કેવી દેડકો કેવી તો એ બરાબર લાગે છે સાંભળવું નથી લાગતું વાંકો દેડકો કેવો દેડકો કેવો આવ્યો તમારા મને એવું કઈ આપણે નો કઈ દેડકો આવ્યો હતો રાઈટ નર જાતિ છે એટલા માટે શું કહી દેડકો આવ્યો હતો રાઈટ દેડકો કેવો એ જ બરાબર છે દેડકો કેવી એ બરાબર નથી દેડકો કેવો એ પણ બરાબર નથી એટલે આપણે સેમાં રેખા છે નર જાતિમાં જ રેખા છે બરાબર છે ત્યારબાદ પાડો પાડો કેવો પાડો કેવો તો એ આપણને સાંભળવું શું લાગે છે પ્રોપર લાગે છે રાઈટ હવે આ જ પાડાને આપણે બીજા બંને અક્ષરનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછીએ પાડો કેવી તો સાંભળવું યોગ્ય લાગે છે નથી લાગતું પાડો કેવો તો એ બરાબર લાગે છે આપણને સાંભળવું નથી લાગતું પણ પાડો કેવો તો એ આપણને એકદમ સાંભળવું ગમે છે કારણ કે ન્યોર હોય એની આગળ હંમેશા કેવો જ શબ્દ છે એ લાગે છે ત્યારબાદ તો શબ્દ જોઈએ હાથી તો ચાલો આપણે ઊંધેથી ચાલુ કરીએ હાથીને કેવો થી પ્રશ્ન પૂછીએ હાથી કેવો ચાલ્યો જાય છે આપણે એવું બોલીએ તો કેવું લાગે વિચિત્ર લાગે ને સાંભળવામાં ચાલો હવે કેવી શબ્દનો ઉપયોગ કરીને આપણે કોઈ હાથી કેવી ચાલી જાય છે હાથી કેવી ચાલી જાય છે સાંભળવું યોગ્ય લાગે છે નથી લાગતું પણ હવે કે કઈ હાથી કેવો ચાલ્યો જાય છે તો આપણને શું થઈ જાય કે યસ આ સેન્ટેન્સ છે એ બરાબર છે કારણ કે હાથી છે એ શું છે નર છે શું છે મેલ છે રાઈટ તો મેલ હોય એની પાછળ આગળ છે હંમેશા શું લગાડે કેવો લગાડે રાઈટ પુલિંગ હોય એની આગળ હંમેશા શું લગાડે ન લગાડે નર જાતિ હોય એની એની આગળ અને પાછળ હંમેશા શું લગાડે કેવો વળે ને પ્રશ્ન પૂછવાનો એટલે એ શું કરશે જાતે જાતે એની જાતિ કહી દેશે બરાબર છે ચાલો હવે આપણે જોઈએ નારી જાતિના ઉદાહરણો નારી જાતિ એટલે કે સેના ફીમેલ રાઈટ ચાલો જો અહીંયા છોકરો હતો નર જાતિમાં શું હતો છોકરો હતો તો નારી જાતિમાં એવું તો શું થઈ ગયું છોકરી થઈ ગઈ રાઈટ જો અહીંયા દેડકો હતો તો અહીંયા નારી જાતિમાં આવ્યો તો શું થઈ ગયું દેડકી થઈ ગઈ બરાબર છે એ જ રીતે અહીંયા છે એ પાડો હતો નર જાતિમાં શું હતો પાડો હતો પણ નારી જાતિમાં લઈ લીધું તો શું થઈ ગયું પાડી થઈ ગઈ બરાબર પછી નર જાતિમાં શું હતું આ આપણે એ નથી જોતા પછી ઉંદરડી ઉંદરડી ઓલો આપણે શું કહ્યું ઉંદર એમ ઉંદર નથી લખ્યું તો ઉંદર છે એને આપણે કેવો ઉંદર કઈ મોટો મોટો ઉંદર પણ એને આપણે બીજી રીતે જોઈએ તો એની ફિમેલ વર્ઝન કર નાખી તો ફિમેલ અનુકર નાખી તો શું થઈ જશે ઉંદરડી શું થઈ જશે ઉંદરડી ઉંદરડી કેવી ચાલી જાય છે આપણે એમ કહીને પણ એવું કઈ કે ઉંદરડી કેવો ચાલ્યો જાય છે એવું આપણે બોલીએ નહીં બરાબર જો હવે આ ચારે ચાર શબ્દ છે ને એને કેવી કેવો કેવી અને કેવું ત્રણેય વડે આપણે પ્રશ્ન પૂછીએ ચાલો છોકરી કેવો યોગ્ય લાગ્યો સાંભળવામાં ન લાગ્યો છોકરી કેવી તો એ આપણને શું લાગે છે સાંભળવામાં યોગ્ય લાગે છે છોકરી કેવો તો એ આપણને યોગ્ય લાગતું નથી તો છોકરી છે એની જાતિ કોઈ છે નારી જાતિ છે છોકરી છે એની જાતિ કોઈ છે નારી જાતિ છે તો એ એમાં જ યોગ્ય લાગે અને કેવી વડે પ્રશ્ન પૂછો તો એ આપણને યોગ્ય
લાગે છે એ જ રીતે હવે દેડકી છે એની ત્રણેય શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછ્યો દેડકી કેવો દેડકી કેવી અને દેડકી કેવો તો ત્રણેયમાંથી આપણે કયું સમ છે એ બરાબર લાગે છે તો કે દેડકી કેવી છે ને એ બરાબર લાગે છે કારણ કે દેડકીની જાતિ કોઈ છે નારી જાતિ છે ફિમેલ છે બરાબર તો એને એને છે એ પાછળ એનો મેજિક વર્ડ છે કેવી છે એટલે કેવી વર્ડ પ્રશ્ન પૂછાય બરાબર ને ત્યારબાદ પાડી તો પાડી કેવો પાડી કેવી અને પાડી કેવું બરાબર છે તો આ ત્રણેય શબ્દ છે એમાંથી આપણને યોગ્ય કયું લાગ્યું તો કે પાડી કેવી છે ને એ આપણને યોગ્ય લાગ્યું કારણ કે એની જાતિ કઈ છે નારી જાતિ છે સ્ત્રીલિંગ છે એટલા માટે એ બરાબર છે ત્યારબાદ જોઈએ ઉંદરડી તો ઉંદરડીને ત્રણેય વડે શબ્દ વડે પ્રશ્ન પૂછે ઉંદરડી કેવો ઉંદરડી કેવી ઉંદરડી કેવો તો શું યોગ્ય લાગે છે આપણને તો કે ઉંદરડી છે એની જાતિ કોઈ છે નારી જાતિ છે ફિમેલ છે તો કેવી શબ્દ છે એની એની સાથે છે એ યોગ્ય લાગે છે બરાબર તો આ રીતે તમે સમજાવડું કે નર જાતિ હોય એને કોઈ એનો જે શબ્દ હોય એને આપણે કેવો પ્રશ્ન પૂછવાનો કોઈ પણ શબ્દ રહી ગયો ને કે તમે કોઈ પણ શબ્દ લઈ લો આ જાતિ ને જો પણ એ કોઈ પણ શબ્દ ને છે ને આપણે પૂછવાનું કેવો કેવી કે કેવું ત્રણેય ઓપ્શન વડે પ્રશ્ન કરશો અને તમને આઈડિયા આવી જશે કે આની જાતિ આ છે બરાબર ચાલો હવે આપણે જોઈએ નાન્યતર જાતિ નાન્યતર જાતિ એટલે કેવી કે આપણે છે ને નોકી ન કરી શકે કે આને આમ સેમાં નાખવું રાઈટ જો છોકરું તો છોકરું છોકરી આપેલું હોય તો ખબર પડી જાય કે એની નાની જાતિ છે છોકરો આપેલું હોય તો પણ ખબર પડી જાય કે એની નર જાતિ છે પણ છોકરું સેમાં નાખવું આપણે ખબર જ પડતી તો આપણે એને સેમાં નાખી દીધું કેવો એને છે કેવો પ્રશ્ન પૂછ્યો તો એને છે એ આપણે નાન્યતર જાતિમાં નાખી દીધું બરાબર જ્યારે આપણે કેવી અને કેવો વડે પ્રશ્ન પૂછવાથી યોગ્ય ન લાગે ને ત્યારે એને આપણે સેમાં ટ્રાન્સફર કરી દઈએ સેમાં ટ્રાન્સફર કરી દઈએ નાન્યતર જાતિમાં રાઈટ હું એમ કહું મંદિર મંદિર તો મંદિર છે એ કેવો ચાલો મંદિર શબ્દનો પ્રશ્ન પૂછું મંદિર કેવો મંદિર કેવી કે મંદિર કેવું શું યોગ્ય લાગે છે તમને શું યોગ્ય લાગે છે તો કે આપણને મંદિર કેવું છે ને એ યોગ્ય લાગે છે તો એ શબ્દને આપણે સે અભ્યાસ કરી દેશે તો નાન્યતર જાતિમાં બરાબર ત્યારબાદ છે કૂતરું તો કૂતરું કેમ ખબર પડે આપણને સેમાં આપણે ખબર પડે ઓમ કૂતરો આપણે જોઈએ તો ખબર પડી જાય કે આ નર જાતિમાં ઓમ કૂતરી એમ કહી તો નારી જાતિમાં પણ આ તો ખબર જ નથી પડતું કૂતરું સેમાં લઈ લીધું આપણે એને નાન્યતર જાતિમાં એને પ્રશ્ન પૂછીએ ને તો પણ એમ છે કે મારી જાતિ છે ને નાન્યતર છે કોઈ રીતે ખબર છે ત્રણેય શબ્દ વાળીને પ્રશ્ન પૂછવા ચાલો કૂતરું કેવું યોગ્ય લાગ્યું ન લાગ્યું કૂતરું કેવી શબ્દ યોગ્ય લાગે છે નથી લાગતો કૂતરું કેવું તો કૂતરું કેવું તો કેવું આપણને એકદમ સરસ દેખાય આમ સાંભળવું પણ ગમે સમજાઈ જાય કે યસ અહીંયા કૂતરાની જ વાત છે બરાબર છે ત્યારબાદ વાંદરું તો વાંદરું શબ્દ છે એ સેમાં આવશે નાન્યતર જાતિમાં જો એને આપણે ત્રણેય શબ્દ વડે પ્રશ્ન પૂછીએ વાંદરું કેવી અને વાંદરું કેવો તો કયો શબ્દ યોગ્ય લાગે છે તમને કેવો શબ્દ એની સાથે છે એ યોગ્ય લાગે છે બરાબર ત્યારબાદ ઘર તો ઘર છે આપણે એમ કહીએ કે નવી ઘર લીધી કે નવું ઘર લીધો આપણે એમ કહીએ શું કહીએ નવું ઘર લીધું બરાબર તો ઘર છે એને કેવો વડે પ્રશ્ન પૂછ્યો તો એની જાતિ છે એ કઈ થશે નાન્યતર જાતિ ઓકે કિડ્સ તો છે ને તમને ખબર પડી ગઈ ને કે આપણે છે ને ત્રણ જાતિ હોય કેટલી જાતિ હોય ટોટલ ત્રણ જાતિ હોય કોઈ કોઈ તો કે નર જાતિ નારી જાતિ અને
નાની અકાશ હતી બરાબર બધી વસ્તુ છે એ ત્રણ ભાગમાં જ વહેંચાયેલી હોય બરાબર તો છે ને એ આપણે ત્રણે કોઈ પણ શબ્દ આપેલો હોય તો એ કોઈ પણ શબ્દને આ ત્રણ શબ્દ વડે પ્રશ્ન પૂછવાનો તો આપણે છે ને એની જાતિ ખબર પડી જશે બરાબર આપણે મિક્સમાં શબ્દ આપેલા હોય ને એમ કહે કે ચાલ આની જાતિ ઓળખો તો આપણને એમ થાય કે કેમ ઓળખવું શું કરવાનું ત્રણેય શબ્દ કેવો કેવી ને કેવું એનો ઉપયોગ કરીને પ્રશ્ન એને પૂછી લેવાનો તો આપણને શું મળી જશે એની જાતિ મળી જશે બરાબર ચાલો હવે હું છે ને આ રબ કરી નાખું છું અને આપણે ત્રણ બધા થોડા કેવા શબ્દ લખીશું બરાબર અને પછી તમારે મને કહેવાનું છે કે આની જાતિ કઈ બરાબર ચાલો જોઈએ થોડા બીજા શબ્દો કીડી
સાથે યોગ્ય લાગે છે તો શું લખશો કેરીની બાજુમાં નારી જાતિ બરાબર છે ત્યારબાદ ચોક તો ચોક મે પ્રશ્ન પૂછો ચોક કેવો ચોક કેવી ને ચોક કેવો તો શું યોગ્ય લાગે છે ચોક કેવો યોગ્ય લાગે છે બરાબર કેવો શબ્દ કઈ જાતિનો છે નર જાતિનો છે તો બાજુમાં શું લખશું આપણે નર જાતિ ત્યારબાદ દષ્ટર દષ્ટર મે પ્રશ્ન પૂછો કઈ જાતિ છે તારી દષ્ટર કેવો દષ્ટર કેવી કે દષ્ટર કેવો શું યોગ્ય લાગે છે તો કે દષ્ટર કેવો આપણને યોગ્ય લાગે છે બરાબર તો કેવો શબ્દ કઈ જાતિનો છે તો કે એ છે એ નાર્યતા જાતિનો છે શું લખશું આપણે અહીંયા નાર્યતા જાતિ બરાબર છે ઓકે ત્યારબાદનો પ્રશ્ન છે એ શું આપેલું છે શબ્દ શું આપેલું છે પેન પેન ને આપણે ત્રણે શબ્દ વડે પ્રશ્ન પૂછી પેન કેવો પેન કેવી પેન કેવો શું યોગ્ય લાગે છે પેન કેવી છે એ આપણને યોગ્ય લાગે છે તો કેવી શબ્દ છે એ નારી જાતિનો છે તો પેન ની સામે શું લખશું નારી જાતિ ઓકે ત્યારબાદ છે એ લોહી તો લોહી ને પૂછો કઈ જાતિ છે તારી લોહી કેવો લોહી કેવી અને લોહી કેવો શું યોગ્ય લાગે છે લોહી કેવો છે આપણને યોગ્ય લાગે છે બરાબર તો કેવો શબ્દ છે એ કઈ જાતિનો છે નાન્યતર જાતિનો છે તો આપણે શું લખશું અહીંયા નાન્યતર જાતિ ઓકે કિડ્સ તો તમે સમજાડો ને કે આવી રીતે ત્રણેય શબ્દોનો ઉપયોગ કરીને કોઈ પણ શબ્દને આપણે પ્રશ્ન પૂછે ને તો આપણને એની જાતિ ખબર પડી જાય ઓકે તો તમને સમજાઈ ગયું જાતિ ઓળખો છે સમજાઈ ગયું નર જાતિ નારી જાતિ અને નાન્યતર જાતિ ઓકે તો આ જ વસ્તુ છે એ આપણે આજે હોમવર્કની અંદર કરશું હું તમને બીજા થોડા એવા પણ શબ્દો આપીશ જેની જાતિ છે એ તમારે ઓળખવાની રહેશે ઓકે કિડ્સ બાય બાય